વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ નવના ગણિત વિષયના પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ જે મુદ્દો છે સંખ્યાઓનો પરિચયની વાત કરીએ તો અહીં આપણને ઘણી બધી સંખ્યાઓના ગણ વિશેની વાત કરેલી છે એમાં સૌથી પહેલો ગણ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જેને આપણે નેચરલ નંબર તરીકે ઓળખીએ છીએ જેમાં જોઈએ તો છઘડીયા કાઉસમાં ધનપૂર્ણાંક એક ધનપૂર્ણાંક બે ધનપૂર્ણાંક ત્રણ ધનપૂર્ણાંક ચાર ધનપૂર્ણાંક પાંચ ધનપૂર્ણાંક છ અને અનંત સુધી સંખ્યાઓ લખેલી છે એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે એમાં માત્ર ને માત્ર સંખ્યાઓનો ગણ છે માત્ર એક જ પ્રકારની સંખ્યાઓ ધન સંખ્યા આપેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓનો ગણ જેને આપણે હોલ નંબર તરીકે ઓળખીએ છીએ જેમાં આપણે જોઈએ તો છગડીયા કાઉસમાં શૂન્ય પૂર્ણાંક ધન એક પૂર્ણાંક ધન બે પૂર્ણાંક ધન ત્રણ પૂર્ણાંક ધન ચાર પૂર્ણાંક અને ધન પાંચ પૂર્ણાંક અને અનન સંખ્યાઓ સુધીનો ગણ આપેલો છે અહીંયા આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓનો જે ગણ છે એમાં શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક એટલે કે આ જે ગણ છે એમાં બે પ્રકારની સંખ્યાઓ આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેને આપણે ઇન્ટીજન નંબર તરીકે ઓળખીએ છીએ જેમાં આપણે વાત કરીએ તો છગડી કૌંસમાં ઋણ ત્રણ ઋણ બે ઋણ એક શૂન્ય પૂર્ણાંક ધન એક ધન બે અને ધન ત્રણને અનંત સુધીની સંખ્યાઓ આવેલી હોય છે જેમાં આપણે જોઈએ તો આની અંદર ત્રણ પ્રકારની સંખ્યાઓ છે ઋણપૂર્ણાંક શૂન્ય પૂર્ણાંક અને ધનપૂર્ણાંક ત્યારબાદનો જે સંખ્યાઓનો ગણ છે એની વાત કરીએ તો સમય સંખ્યાઓનો ગણ ક્યુ જેને આપણે રેશનલ નંબર તરીકે પણ ઓળખીએ છીએ જેમાં જોઈએ છીએ આપણે અહીંયા તો આ ઋણ અપૂર્ણાંક છે આ ઋણપૂર્ણાંક છે આ શૂન્યપૂર્ણાંક છે આ ધન અપૂર્ણાંક છે અને આ ધનપૂર્ણાંક છે એટલે ટૂંકમાં જે સમય સંખ્યાનો ગણ છે એ પાંચ સંખ્યાઓનો ગણ છે અલગ અલગ પ્રકારની પાંચ સંખ્યાઓ આવેલી હોય છે હવે આપણે વાત કરીએ કે જેમ જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાના ગણથી સમય સંખ્યાના ગણ તરફ જઈએ છીએ એમ એમ ગણનું સંખ્યાઓનો જે ગણ છે વિસ્તૃત બનતો જાય છે મોટો બનતો જાય છે જેમ આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે એમાં માત્ર ધન પૂર્ણાંક સંખ્યા એટલે એક જ પ્રકારની સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓનો જે ગણ છે એમાં શૂન્ય અને ધનપૂર્ણાંક એટલે બે પ્રકારની સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓનું જે ગણ છે એમાં ઋણપૂર્ણાંક પૂર્ણાંક અને ધનપૂર્ણાંક એટલે કે ત્રણ પ્રકારની સંખ્યાઓનો ગણ છે અને સમય સંખ્યાઓનો જે ગણ છે એમાં ઋણપૂર્ણાંક ઋણપૂર્ણાંક શૂન્યપૂર્ણાંક પૂર્ણાંક અને ધનપૂર્ણાંક એ પાંચ સંખ્યાઓનો ગણ છે હવે આપણે અમુક પ્રશ્નોની ચર્ચા કરીએ કે શું દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ હોઈ શકે કે દરેક પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે તો આ જોઈએ આપણે અહીંયા જોઈશું કે જે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એમાં માત્ર ને માત્ર ધનસંખ્યાઓ છે જ્યારે પૂર્ણ સંખ્યાઓનો જે ગણ છે એમાં શૂન્ય શૂન્યપૂર્ણાંક અને ધનપૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કે બે પ્રકારની સંખ્યાઓનો ગણ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આજે પ્રાકૃતિક સંખ્યાઓ માત્ર એક પ્રકારની સંખ્યા છે એ આ બે પ્રકારની સંખ્યા છે શૂન્ય શૂન્યપૂર્ણાંક અને ધનપૂર્ણાંકમાં સમાવી શકે છે એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોઈ શકે પરંતુ જે પૂર્ણ સંખ્યા છે એમાં બે પ્રકારની સંખ્યા છે શૂન્ય પૂર્ણાંક અને ધનપૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા જે એક પ્રકારની સંખ્યા છે એમાં સમાવી શકાતી નથી એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા ન હોઈ શકે એ જ રીતે આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યામાં બે પ્રકારની સંખ્યા છે શૂન્ય પૂર્ણાંક અને ધનપૂર્ણાંક જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણપૂર્ણાંક પૂર્ણાંક અને ધનપૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં ત્રણ જાતની સંખ્યા છે જ્યારે પૂર્ણ સંખ્યામાં બે જાતની સંખ્યા છે એટલે બે સંખ્યા છે એ ત્રણ સંખ્યામાં સમાવી શકે એટલે આપણે એમ કહી શકીએ દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે પરંતુ આ ત્રણ સંખ્યાઓ છે આ બે સંખ્યામાં ન સમાવી શકે એટલે આપણે એમ કહી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા ન હોઈ શકે એ જ રીતે વાત કરીએ કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ત્રણ પ્રકારની સંખ્યાઓ છે જ્યારે સમય સંખ્યાઓમાં આપણે આગળ વાત કરીએ પ્રમાણે પાંચ સંખ્યાઓ છે તો આ જે પાંચ સંખ્યાઓ છે ત્રણ સંખ્યાઓમાં સમાવી શકે નહીં એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા ન હોઈ શકે પરંતુ આ ત્રણ સંખ્યા પાંચ સંખ્યામાં સમાવી શકે એટલે આપણે એમ કહી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા હોઈ શકે હવે આપણે ટૂંકમાં વાત કરીએ આગળ તો આપણે જોઈએ છીએ કે જેમ નાનાથી મોટો ગણ થતો જાય છે બરાબર એ જ રીતે આપણે વાત કરીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા હોઈ શકે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા હોઈ શકે દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા હોઈ શકે દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા હોઈ શકે હવે ઊંધું વિપરીત વસ્તુ આપણે વાત કરીએ તો સમય સંખ્યા છે એ કોઈ ગણમાં સમાવી શકે નહીં સૌથી મોટો ગણ છે એટલે સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પણ ન થાય પૂર્ણ સંખ્યા પણ ના થાય કે પૂર્ણાંક સંખ્યા પણ ન થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમે જે ધોરણ આઠની અંદર આ બધી સંખ્યાઓ વિચેની જે સામાન્ય સમજ છે એ તમે મેળવી ચૂક્યા છો એ સિવાય હવે આપણે આ દરેક ગણ છે એમાંથી સમય સંખ્યાનું જે ગણ છે એના વિશે આપણે ધોરણ નવમાં આપણે વધારે અભ્યાસ કરવાનો થાય છે તો એની વ્યાખ્યા વિશે આપણે જોઈએ કે જો પી અને ક્યુ એ પૂર્ણાંક હોય પી અને ક્યુ પૂર્ણાંક હોય બે ભાગ છે અહીંયા પી ભાગ અને ક્યુ ભાગ આપણે જોઈએ કે પૂર્ણાંક એટલે કે અહીંયા જોઈએ પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા શૂન્ય સંખ્યા અને ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક પૂર્ણાંક અને ધનપૂર્ણાંક એમ ત્રણ ભાગમાં આવતી હોય છે સંખ્યા તો અહીંયા પી અને ક્યુ એ બંને પૂર્ણાંક હોવા જોઈએ એટલે કે એ ધન પણ હોઈ શકે શૂન્ય પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે પરંતુ અહીંયા એક વધારાની એક શરત મૂકેલી છે કે ક્યુ એ શૂન્યતર હોવું જોઈએ એટલે કે ક્યુ એ શૂન્ય ન હોવો જોઈએ એટલે અહીંયા એ સમજાવવા માંગે છે જેમાં અહીંયા કીધું કે પી પૂર્ણાંક હોવું જોઈએ પી ધન હોવું જોઈએ શૂન્ય હોવો જોઈએ ઋણ હોવું જોઈએ ત્રણ વસ્તુ હોવી જોઈએ જ્યારે ક્યુ એ પૂર્ણાંક છે પણ એમાં શૂન્યતર હોવું જોઈએ એટલે શૂન્ય ન હોવું જોઈએ એટલે ક્યુ માટે આપણે શું શરત લાગુ કરીશું તો ક્યુ એ ધન કે ઋણ હોઈ શકે બરાબર શૂન્યતર હોય તો પી ભાગ્ય ક્યુ સ્વરૂપને આપણે સમય સંખ્યા કહીએ છીએ આ જે વ્યાખ્યામાં તમારે ટૂંકમાં એ સમજવાનું છે કે સમય સંખ્યાનું જે સ્વરૂપ છે એ પી ભાગ્ય ક્યુ સ્વરૂપ છે જેમાં પીને આપણે અંશમાં મૂકીએ છીએ અને ક્યુ જે સંખ્યા છે એને છેદમાં મૂકવાની છે પી માટે તમે પૂર્ણાંક સંખ્યા લઈ યાદ રાખવાનું છે કે પી એ ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક કે શૂન્ય પૂર્ણાંક આપણે લઈ શકીએ છીએ પણ ક્યુ માટે આપણે શૂન્ય લેવાનું નથી ક્યુની જગ્યાએ તમે ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક લઈ શકો છો ચલો આપણે આગળ સમજ મેળવીએ કે દરેક સમય સંખ્યા છે કે કેમ દરેક સ્વરૂપ આપેલા છે એ પણ ધન છે એટલે જે આપેલ સ્વરૂપ છે એ પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં હોવાથી એ સમય સંખ્યા છે ઋણ ત્રણ ચતુર્થાંશ જે પી ભાગ છે ઋણ છે નીચેનો ક્યુ ભાગ ધન છે તો એ પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં હોવાથી સમય સંખ્યા છે છ છેદમાં એક તો અહીંયા જોઈ શકે છે કે અંશ અને છેદ પી અને ક્યુ બંને ભાગ ધન છે એ પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં હોવાથી સમય સંખ્યા છે આગળ વાત કરીએ તો એક પૂર્ણાંક બે પંચમાંશ અપૂર્ણાંક જે મિશ્ર સંખ્યા છે એને પહેલાં સરળ સ્વરૂપમાં આપણે ફેરવીશું પાંચ એકા પાંચ અને બે તો સાત પંચમાંશ છે અંશ અને છેદ પી ભાગ્ય ક્યુ બંને ઉપર નીચેનો ભાગ ધન સ્વરૂપમાં હોવાથી એ પી ભાગ્ય સ્વરૂપમાં હોવાથી સમય સંખ્યા છે અહીંયા આપણે જોઈશું અંશમાં પાંચ અને છેદમાં શૂન્ય અહીંયા આપણે જોઈએ કે પી ભાગ ધન છે પણ ક્યુ ભાગ શૂન્ય છે આપણે આગળ જે વ્યાખ્યામાં ચર્ચા કરીએ એ પ્રમાણે કે ઉપરનો જે અંશ છે પી ભાગ એ શૂન્ય ધન ઋણ હોય તો ચાલે ગમે તે લઈ શકાય પણ નીચેનો જે છેદ છે ક્યુ એ ધન કે ઋણ હોવો જોઈએ શૂન્ય ના હોવો જોઈએ તો અહીંયા ક્યુ શૂન્ય આવે છે એટલે આપણે અહીંયા કહી શકીએ કે પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યા નથી એના સ્વરૂપમાં નથી એટલે સમય સંખ્યા નથી આગળ આપણે જોઈએ ઝીરો પોઈન્ટ બે તો આ જે દશાંત સ્વરૂપ છે એને પહેલાં આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ જે દશાંશ ચિહ્ન છે પોઈન્ટ એને આપણે જમણી તરફ ખસેડીએ એક એકમ એક એકમ સ્થળ ખસેડીએ એટલે બે નીચે દશાંશ લખીશું અહીંયા ઉપર નીચે બંને પી અને ક્યુ બંને ભાગ જે છે એ ધનપૂર્ણાંકમાં છે એટલે આપણે પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં હોવાથી સમય સંખ્યા છે એમ લખી શકીએ આગળ જોઈએ તો ઋણ ઝીરો પોઈન્ટ સોળ આ જે દશાંશ સ્વરૂપ છે એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ તો ઋણ સોળ ભાગ્યા સોઆંશ ઉપર સંખ્યા ઋણપૂર્ણાંકમાં છે નીચે ધનપૂર્ણાંકમાં છે તો એ પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં હોવાથી સમય સંખ્યા છે હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે આપેલી બે ભિન્ન સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધો તો તમે ધોરણ આઠમાં પણ આ પ્રકારનું જે પ્રથમ પ્રકરણ છે એમાં તમે સમય સંખ્યા વચ્ચેની જે સમય 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 સંખ્યા શોધવાના ઉદાહરણો આપ ગણી ચૂક્યા છો તો આપણે આગળ પ્રેક્ટિસ કરીએ એક ઉદાહરણ લઈએ કે બે પંચમાંશ અને ચાર સપ્તમાંંશ વચ્ચેની ચાર સમય સંખ્યા શું તો સૌ પ્રથમ આપણે જે પ્રથમ સંખ્યા છે બે પંચમાંશ લખીશું ત્યારબાદ નીચે ચાર સપ્તમાંશ લખીશું અહીંયા આપણે જોઈએ છે કે બંનેના અંશ જે છે એ અલગ અલગ છે તો આપણે અંશ તો સરખા છે પણ નીચેના જે છેદ છે એ અલગ અલગ છે તો સૌ પ્રથમ આપણે એના છેદ સરખા કરીશું તો પાંચ અને સાત આપેલો છે તો પાંચ અને સાતનો જે લસા છે પાંત્રીસ થાય છે તો આપણે બેને અને પાંચને સાત વડે ગુણીશું અને ચારને અને સાતને પાંચ વડે ગુણીશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે સિત્તા ચૌદ અને પાંચ સિત્તા પાંત્રીસ ચાર પંચા અને પાંચ સિત્તા પાંત્રીસ અહીંયા લખ્યું છે કે આપણે બે પંચમાંશ અને ચાર સપ્તમાંશ વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો લખ્યું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓના છેદ સરખા થઈ ગયા છે પરંતુ જે ઉપરના અંશ છે એમની વચ્ચે આપણે ચાર સમય સંખ્યા લાવવાની છે તો આપણે જોઈએ કે ચૌદ અને વીસની વચ્ચે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એમ પાંચેક જેવી સંખ્યા આવે છે એટલે આપણે અહીંયા મેળવી શકીએ છીએ માટે આપણે અહીંયા લખશું પંદર પાંત્રીસ અંશ લેસ દેન સોળ પાંત્રીસ અંશ લેસ દેન સત્તર પાંત્રીસ અંશ લેસ દેન અઢાર પાંત્રીસ અંશ અહીંયા આપણે ચાર સંખ્યાઓની જરૂર છે જે આપણે મેળવી લીધી છે તો અહીં આપણે લખીશું આમ બે પંચમાંશ અને ચાર સપ્તમાંશ વચ્ચેની ચાર સમય સંખ્યાઓ પંદર પાંત્રીસ સોળ પાંત્રીસ સત્તર પાંત્રેશ અને અઢાર પાંત્રેશ મળે છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું ઋણ એક તૃત્યાંશ અને બે પંચમાંશ વચ્ચેની છ સમય સંખ્યા શોધો તો સૌ પ્રથમ આપણે અહીંયા ઋણ એક તૃત્યાંશ અને ધન બે પંચમાંશ લખીશું અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં છેદમાં ત્રણ અને બીજી સંખ્યામાં છેદમાં પાંચ છે બંનેના છેદ અલગ અલગ હોવાથી સૌ પ્રથમ આપણે છેદ સરખા કરીશું તેમનો લસા લઈશું ત્રણ પચા પંદર તો પ્રથમ સંખ્યામાં આપણે ઉપર નીચે પાંચ પાંચ વડે ગુણીશું તેમજ બીજી સંખ્યામાં આપણે ત્રણ ત્રણ વડે ગુણીશું અહીંયા થશે પાંચ એકા પાંચ ઋણ પાંચ ત્રણ પચા પંદર અહીંયા બે તરી છ ત્રણ પચા પંદર અહીંયા આપણે જોઈએ છીએ જોઈ શકીએ છીએ કે ભાઈ છેદ સરખા થઈ ગયા છે હવે આપણે આગળ વધીએ છે સરખા છે હવે આપણે ટૂંકમાં છ સંખ્યાઓ લાવવાની છે ઋણ અંશમાં જોઈએ ઋણ પાંચ અને ધન છ વચ્ચે આપણે છ થી વધુ સંખ્યાઓ મેળવી શકીએ છીએ તો આપણે સંખ્યા લખી દઈએ ઋણ ચાર પંદર અંશ લેસ દેન ઋણ ત્રણ પંદર અંશ લેસ દેન ઋણ બે પંદર અંશ લેસ દેન ઋણ એક પંદર અંશ લેસ દેન એક પંદર અંશ લેસ બે પંદર અહીંયા આપણને જે છ સંખ્યાઓ મેળવી હતી આપણને મળી જાય છે તો આમ લખીશું આપણે ઋણ એક તૃત્યાંશ અને બે પંચમાંશ વચ્ચેની છ સમય સંખ્યાઓ ઋણ ચાર પંદર અંશ ઋણ ત્રણ પંદર અંશ ઋણ બે પંદર અંશ ઋણ એક પંદર અંશ ધન એક પંદર અંશ અને ધન બે પંદર અંશ મળે છે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ અહીં ઘણી બધી સંખ્યાઓ મળે છે તમે ગમે તે સંખ્યા વચ્ચેની લઈ શકો છો હવે આપણે ત્રીજું ઉદાહરણ બે અને બે સપ્તમાંશ વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો તો સૌ પ્રથમ આપણે અહીંયા ઉપર બે નવમાંશ અને બીજી સંખ્યા બે સપ્તમાંશ લખીશું બંનેના છેદ અલગ અલગ છેદમાં નવ છે નીચે સાત છે તો છેદ સરખો કરવા માટે આપણે લસા લઈશું બે નવમાંશ છે એને આપણે સાત વડે ગુણીશું અને જે બે સપ્તમાંશ છે એને આપણે નવ વડે ગુણીશું બે સિત્તા ચૌદ નવ સિત્તા ત્રેસઠ બે નવા અઢાર સાત નવા ત્રેસઠ અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંનેના છેદ સરખા થઈ ગયા છે પરંતુ આપણે વચ્ચે ચાર સંખ્યાઓ લાવવાની છે એટલે અંશમાં આપણે જોઈએ કે ચૌદ અને અઢાર એની વચ્ચે પંદર સોળ અને સત્તર માત્ર ત્રણ સંખ્યાઓ જ આવે છે ચાર સંખ્યા નથી મળતી તો એ પરિસ્થિતિમાં આપણે બંને સંખ્યાઓને ઉપર નીચે બબે વડે ગુણી નાખવાની છે તો અહીંયા આપણે જોઈએ કે આપણે ઉપર નીચે બે બે વડે ગુણી દઈએ છીએ તો અહીંયા જે ચૌદ ત્રેસઠ આંશ ત્રેસઠ અંશ છે એને પણ બે વડે ગુણીશું અને અઢાર ત્રેસઠ અંશ છે એને પણ બે વડે આપણે ગુણીશું અહીંયા ચૌદ દુ અને ત્રેસઠ દુ એકસો છવ્વીસ અઢાર દુ છત્રીસ ત્રેસઠ દુ એકસો છવ્વીસ હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંનેના છેદ સરખા થઈ ગયા છે એ સિવાય અંશમાં અઠ્યાવીસ અને છત્રીસ એની વચ્ચે આપણે ચાર સમય સંખ્યા લાવવાની પણ અહીંયા આપણે ચારથી વધુ સંખ્યા મેળવી શકીએ છીએ એટલે કોઈપણ અઠ્યાવીસ એકસો છવ્વીસ અંશ અને છત્રીસ એકસો છવ્વીસઅંશ વચ્ચેની કોઈપણ ચાર સંખ્યા આપણે લખી દઈશું તો વચ્ચેની આપણે લખી દઈએ છીએ ઓગણત્રીસ એકસો છવ્વીસ અંશ લેસ દેન ત્રીસ એકસો છવ્વીસઅંશ લેસ દેન એકત્રીસ એકસો છવીસઅશ લેસદેન બત્રીસ એકસો છવીસ આમ બે અને બે વચ્ચેની ચાર સમય સંખ્યાઓ ઓગણત્રીસ એકસો ત્રીસ એકસો છવ્વીસ અંશ એકત્રીસ એકસો છવ્વીસ અંશ અને બત્રીસ એકસો છવીસ અંશ મળે છે વિદ્યાર્થીઓ હવે આપણે ઉદાહરણ ચાર જોઈશું અહીંયા લખ્યું છે કે એક પૂર્ણાંક અને બે પૂર્ણાંક વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો અહીંયા આપણે જોઈએ કે આપણે સમય સંખ્યાઓ શોધવા માટે અહીંયા બે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં દર્શાવેલી નથી આપણે આગળના ઉદાહરણોમાં જોયું કે દરેક સંખ્યાઓ ઉપર નીચે આપેલી હતી એટલે પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં આપેલી હતી આ સંખ્યાઓ પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં આપેલ નથી એટલે સૌ પ્રથમ આપણે એને પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં ફેરવીશું જોઈએ કે જે એક પૂર્ણાંક છે એને નીચે આપણે એક લખી દઈશું તો પી ભાગ્યે ક્યુ સ્વરૂપ થઈ જશે એવી રીતે બે પૂર્ણાંક છે એને નીચે એક લખવાથી એ પણ પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં થઈ જશે અહીં આપણે જોયું છે સરખા છે પણ આપણે ઉપરના અંશ વચ્ચે પાંચ સંખ્યાઓ મેળવી છે અહીંયા એક અને બે વચ્ચે આપણે પાંચ સંખ્યાઓ મેળવી શકતા નથી એટલે અહીંયા જેટલી સંખ્યા માંગી છે એનાથી એક સંખ્યા વધારે લઈ લેવાની પાંચ લખ્યા હોય તો આપણે છ છ વડે ગુણીશું ઉપર નીચે છ એકા છ બે છ બાર છ એકા છ હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા છેદ સરખા થઈ ગયા છે અને ઉપર અંશમાં અહીંયા છ છે ને અહીંયા બાર છે વચ્ચે પાંચ સંખ્યા લાવવાનીથી આપણે મળી જાય છે તો અહીંયા આપણે લખીશું કે એની વચ્ચેની સંખ્યાઓ સાત છષ્ટાંશ લેસ દેન આઠ છષ્ટાંશ લેસ દેન નવ છષ્ટાંશ લેસ દેન દસ છષ્ટાંશ લેસ દેન અગિયાર છષ્ટાંશ આમ પૂર્ણાંક એક અને પૂર્ણાંક બેની વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ સાત છષ્ટાંશ આઠ છષ્ટાંશ નવ છષ્ટાંશ દસ છષ્ટાંશ અને અગિયાર છષ્ટાંશ મળે છે